गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में? ओके, आपणे लास्ट टाइम पहला यूनिटनू रीड वन भण्या था, एनो इंट्रोडक्शन आप्यो हतो ने त्यारबाद सीन वन नी चर्चा करी हती, जेनी अंदर अरुणिमा सिन्हा नामनी जे युवती छे ते पोते एक ट्रेन में सफर करी रही थी। तेना गळा में एक सोनानी चेन हती अने ते चोरवा माटे केटलाक बदमाश लूटारुओए प्रयत्न कर्यो हतो अने तेणे पण तेने बचावानो प्रयत्न करता वळतो प्रहार कर्यो हतो अने तेमां आपणे जोयुं हतुं के तेणीने चालू ट्रेनमांथी बहार फेंकी देवाई हती अने ते उपरांत तेने पोतानो डाबो पग गुमावो पड्यो हतो। बराबर छे? तो अहींया ते एकदम बेभान अवस्थामां ट्रेक उपर पड़ी रही हती अने तेनुं जे लोही वही रह्युं हतुं जेथी अशक्त थई जवाथी ते बेभान जेवी अवस्थामां पहोंची गई हती। ते मात्र पेली ट्रेननी जती जे लाइट हती पाछळ लाल रंगनी तेने जोई रही हती अने तेने जोता जोता तेनी आँखो एकदम झांकी थई गई होय तेवी रीते ते बेभान अवस्थामां पहोंची गई हती। ત્યાં સુધી જોયું હતું, બરાબર છે? હવે નંબર સીન નંબર ટુ છે આપણો, અને સીન નંબર ટુની અંદર હવે તેની ટ્રીટમેન્ટ કેવી રીતે થાય છે, કોના થકી થાય છે એ આપણને જાણવા મળશે। ધ્યાન આપજો જરા। સીન નંબર ટુ, આઈ વોઝ એડમિટેડ ટુ એઇમ્સ દિલ્હી ઓન ધ ઇન્ટરવેન્શન્સ ઓફ ધ પીએમ। પીએમ એટલે પ્રાઇમ મિનિસ્ટર। તો કે આઈ વોઝ એડમિટેડ, મને શું કરાઈ હતી? દાખલ કરાઈ હતી। એડમિટ કરવું એટલે શું કરવું? દાખલ કરવું। અહીંયા લખેલું છે, જુઓ તો આઈ વોઝ એડમિટેડ, મને દાખલ કરવામાં આવી હતી ટુ એમ્સ। એમ્સનું આ પૂરું નામ તમને લાસ્ટ ટાઈમ પણ મેં કહ્યું હતું બાયોલોજીના સ્ટુડન્ટ્સોએ, તો ખાસ યાદ રાખવાનું એમ્સનું પૂરું નામ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ। તો એમ્સની એક હોસ્પિટલ છે, એક સંસ્થા છે મેડિકલની, તો ત્યાં તેને એડમિટ કરાઈ હતી દિલ્હી, દિલ્હીની અંદર ઓન ધ ઇન્ટરવેન્શન્સ ઓફ ધ પીએમ। ઇન્ટરવેન્શન્સ એટલે ખાસ પ્રકારનું ધ્યાન। પીએમ દ્વારા આ યુવતી એક નેશનલ કક્ષાની, રાષ્ટ્રીય કક્ષાની પ્લેયર હોવાથી તેના તરફ ખાસ ધ્યાન આપ્યું હતું પ્રાઇમ મિનિસ્ટરે, જે તે સમયે હતા ડૉક્ટર મનમોહનસિંહ, એ પીએમ હતા અને તેમણે ખાસ પ્રકારનું ધ્યાન આપ્યું હતું। ધ યુનિયન ગવર્મેન્ટ એટલે કે રાષ્ટ્રીય કક્ષાની જે કેન્દ્ર સરકાર છે તે ઇટ વુડ બિયર, તે ભોગવવાની હતી, તે પોતાના માથે લેવાની હતી ધ એન્ટાયર કોસ્ટ, સંપૂર્ણ ખર્ચ। કોસ્ટનો મતલબ શું થાય? ખર્ચ। તો સંપૂર્ણ ખર્ચ ઓફ માય ટ્રીટમેન્ટ, મારી સારવારનો, જે સારવાર કરવામાં આવી હતી અહીંયા આપણે લખેલું છે કે ભાઈ જે પણ ખર્ચ હતો તે કોણ ભોગવવાનું હતું? કેન્દ્ર સરકાર। કઈ સરકાર? કેન્દ્ર સરકાર ભોગવવાની હતી। સૂન, ટૂંક સમયમાં। સૂન એટલે શું થાય? ટૂંક સમયમાં। કોઈ ફિલ્મ આવવાનું હોય તો તમે જોજો ટીવીમાં જાહેરાત આવશે કમિંગ સૂન, ટૂંક સમયમાં આવે છે, પછી ફિલ્મનું નામ લખેલું હોય કે કોઈ સિરિયલ આવતી હોય, બરાબર, સિરીઝ આવતી હોય તો એનું નામ લખેલું હોય। તો અહીંયા કહે છે સૂન એમ્સ બિગેન, એમ્સ નામની સંસ્થા હતી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ, ઇટ બિગેન, તેણે શરૂ કરી દીધું હતું ઇશ્યુઈંગ। ઇશ્યુઈંગ એટલે શું કરવું? જાહેર કરવું। ઇશ્યુઈંગનો મતલબ શું થાય? જાહેર કરવું। તો જાહેર કરવાનું શરૂ કરી દીધું હતું ડેઇલી મેડિકલ બુલેટિન, દરરોજના સ્વાસ્થ્યલક્ષી સમાચાર। બુલેટિનનો મતલબ શું થાય? ન્યૂઝ બુલેટિન આપણે કહીએ છીએ ને, સમાચાર। તો દરરોજના તેના સ્વાસ્થ્યના જે સમાચાર હતા તેને જાહેર કરવાનું શરૂ કરી દીધું હતું ઓન માય સ્ટેટસ। સ્ટેટસનો મતલબ શું થાય? પરિસ્થિતિ, આ છોકરીની પરિસ્થિતિ કેવી છે, બરાબર। કોઈ મહાન વ્યક્તિ હોય, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, હમણાં જોયું હતું કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા, તો દરરોજ તેમના શું આવતા હતા? ન્યૂઝ આવતા હતા, આવતા હતા ને કે આજે પરિસ્થિતિ સ્થિર છે, આજે પરિસ્થિતિ સારી છે, ડૉક્ટરો તપાસ કરીને બે દિવસમાં રજા આપશે। તો આ બધી પરિસ્થિતિ ઉપર ધ્યાન રાખવામાં આવે કોઈ જાણીતી વ્યક્તિ હોય તો। તો આ છોકરી પણ જાણીતી હતી કારણ કે શી વોઝ અ નેશનલ લેવલ પ્લેયર, બરાબર છે? તે શું હતી? રાષ્ટ્રીય કક્ષાની એક ખેલાડી હતી, જેથી અહીંયા તેના ઉપર વધારે ધ્યાન આપીને તે લોકો શું કરી રહ્યા હતા? તેની ટ્રીટમેન્ટ કરી રહ્યા હતા અને દરરોજના જે પણ પરિસ્થિતિ પ્રમાણે સમાચાર હોય તેને જાહેર કરવા લાગ્યા હતા।
I was told that મને તેવું કહેવામાં આવ્યું હતું કે યંગ પીપલ એટલે યુવાન લોકો, યંગ પીપલ એટલે શું થાય, યુવાન લોકો, ઓટો ડ્રાઈવર રિક્ષા ચલાવતા હોય તેવા રિક્ષા ચાલકો, એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ અને રોડની બાજુમાં ઊભા રહેતા ફેરિયાઓએ, વેર કેરિંગ આઉટ અ કેન્ડલ માર્ચ, તે લોકોએ મીણબત્તી સાથે એક માર્ચ એટલે રેલી કાઢી હતી. શું કાઢી હતી? રેલી. બરાબર. નિર્ભયા કેસ થયો ત્યારે શું થયું હતું? દિલ્હીમાં બધે જગ્યાએ શું કરતા હતા? કેન્ડલ માર્ચ કાઢતા હતા. બરાબર છે. તમને કદાચ યાદ હોય તો ઘણી બધી એવી ઘટનાઓ બનતી હોય છે કે લોકો સપોર્ટ કરવા માટે શું કરતા હોય, આવી કેન્ડલ માર્ચનો ઉપયોગ કરતા હોય છે. તો કેન્ડલ માર્ચ કાઢી હતી કે એક રેલી કાઢી હતી હાથમાં મીણબત્તીઓ લઈને, ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ, મને સહકાર આપવા માટે, ફોર મી મારા માટે, એન્ડ ટુ પ્રે, અને પ્રાર્થના કરી હતી. પ્રે કરવું એટલે શું કરવું? પ્રાર્થના કરી હતી ફોર માય રિકવરી. રિકવરી એટલે શું થઈ જવું? સાજા થઈ જવું. જો પુનઃ તૈયાર થઈ જવું. તો અહીંયા તે તરત સાજી થઈ જાય તે માટે લોકોએ શું કર્યું હતું? એક મીણબત્તી લઈને એક રેલી કાઢી હતી, ત્યાં એક જગ્યાએ ભેગા થઈને તેના વિશે શું કરી હતી? પ્રાર્થના કરી હતી ભગવાનને કે ભગવાન તે છોકરી શું થઈ જાય? થી સાજી થઈ જાય. આઈ વોઝન્ટ સોરી યસ વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ, સારી સારવારની મદદથી, એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી, અત્યારની વર્તમાન આધુનિક પદ્ધતિની મદદથી, ગ્રેજ્યુઅલી ધીરે ધીરે. ગ્રેજ્યુઅલીનો મતલબ શું થાય? ધીરે ધીરે. આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ, મેં પ્રત્યુત્તર આપવાનું શરૂ કર્યું હતું ટુ ધ ટ્રીટમેન્ટ. આ મારી જે સારવાર થઈ રહી હતી એને વળતો જવાબ આપવાનું એના શરીરે શરૂ કર્યું હતું, કારણ કે યંગ હતી. તમે જોજો, ઘરડા લોકો હોય છે, જે લોકો એજેડ હોય છે 80 વર્ષના, 75-80 વર્ષના, તો ઘણા લોકોનું શરીર નબળું હોય તો ડૉક્ટર ઘણા બધા પ્રયત્નો કરે પણ એમનું જે બોડી હોય એ રિસ્પોન્ડ ના કરતી હોય, દવાને વળતો જવાબ આપતી હોય નહીં. ગમે એવી દવાઓ હાઈ ડોઝની આપે પણ એનું શરીર શું ન કરે? એનું શરીર સાથ આપતું હોય નહીં. તો અહીંયા એ રિસ્પોન્ડ કરતું હોય નહીં. જ્યારે આ તો યંગ હતી, 24 જ વર્ષની હતી, અને તે દરમિયાન આ ઘટના બની હતી એટલે એનું શરીર શું કરી રહ્યું હતું? જલ્દી રિકવર થવા માટે સામે જે ટ્રીટમેન્ટ થઈ રહી હતી તેને વળતો જવાબ આપી રહ્યું હતું. વન મોર્નિંગ, એક સવારના સમયે, માય બ્રધર ઇન લો, એના બ્રધર ઇન લો એટલે શું થાય? જીજાજી. બરાબર છે. એના બહેનના જે હસબન્ડ હતા, માય સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ, મારી બહેન લક્ષ્મીના પતિ હતા તે સાહિબ, જેમનું નામ હતું સાહિબ, સડનલી આસ્કડ મી. સડનલી એટલે અચાનક. આસ્કડ મી, મને પૂછવા લાગ્યા હતા. એક વખત સવારનો સમય હતો ત્યારે તે એની ટ્રીટમેન્ટ ચાલુ હતી, તે સમયે એના જે જીજાજી હતા તેમણે તેને અચાનક પૂછ્યું હતું, એવરેસ્ટ ચડોગી, હિન્દી ભાષામાં કહ્યું કે એવરેસ્ટ ચડીશ, એમ કરીને તેને પૂછ્યું હતું. હી હેડ જસ્ટ રીડ, તેમણે માત્ર વાંચ્યું હતું, એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન, એક રસપ્રદ માહિતીનો એક ભાગ વાંચ્યો હતો ઇન ધ ન્યૂઝ પેપર, સમાચાર પત્રની અંદર. તેમણે માત્ર સમાચાર પત્રમાં શું કર્યું હતું? આ જાહેરાત વિશે એક નાના ટુકડામાં લખેલું હતું કોષ્ટકમાં અને તેમણે વાંચ્યું હતું. નો ફિમેલ એમ્પ્યુટી, કોઈ પણ એવી સ્ત્રી, એમ્પ્યુટી, એમ્પ્યુટી એટલે શું થાય? અપંગ વ્યક્તિ. એવી કોઈ અપંગ સ્ત્રી નથી, હુ હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ, કે જેણે ક્યારે એવરેસ્ટ શિખર સર કર્યું હોય. એમણે વાંચ્યું હતું કે અત્યાર સુધી ઇતિહાસ થઈ ગયો, ઘણા બધા લોકો એવરેસ્ટ ચડી આવ્યા, પરંતુ એવરેસ્ટ સર કર્યો હોય એવી કોઈ અપંગ સ્ત્રી છે નહીં. અને જો એના મનમાં એવું હતું કે જો તે આ એવરેસ્ટ શિખર ચડી જશે તો તે પહેલી એવી મહિલા બનશે કે જે અપંગ સ્ત્રી હોય. તો અહીંયા કહ્યું હતું, ઇફ આઈ કુડ ટેક, સોરી આઈ વોઝન્ટ અમ્યુઝડ, મને તે સાંભળીને શું નહોતું થયું? થોડો પણ આનંદ થયો હતો નહીં, આશ્ચર્ય થયું હતું નહીં. આઈ હેવ લોસ્ટ અ લેગ, મેં મારો એક પગ ગુમાવ્યો છે,
એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ, અને તમે માઉન્ટ એવરેસ્ટની વાત કરો છો. કોઈક બિઝનેસ કરવા જતું હોય, એમાં લોસ ગયો હોય, અને કોઈ સગાવાળા આવીને એવું કે ભાઈ શું, ચલો આપણે બિઝનેસમાં પાર્ટનરશિપ કરીએ, કે ભાઈ યાર આ એકમાં તો લોસ ગયો છે, એકમાં તો ખોટ ગઈ છે, હવે બીજો બિઝનેસની વાત કરો છો. તો અહીંયા પણ આ છોકરીને એવું થયું હતું કે મારો પગ ગુમાવ્યો છે, મારો પગ કપાઈ ગયો છે, અને તમે માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત કરો છો. તો એણે એવી રીતે પ્રશ્ન કર્યો હતો, આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ, હવે તેણીએ પોતાની જાતે પોતાની જાત સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું હતું. પોતાની જાતને તમે જોજો, ઘણીવાર તમે એક્ઝામ આપવા બેઠા હોય બરાબર છે, ત્યાં કોઈને પૂછી શકો નહીં, તો પોતે દિલથી જ વાત કરો પોતાની જાત સાથે કે ચાલો આવું વાંચ્યું હતું, આ વિકલ્પ આવે છે અથવા તો આ જવાબ આવશે, તો ત્યારે તમને પોતાના દિલથી જે જવાબ મળે એ તદ્દન કેવો હોય, સાચો હોય એ, અને તે હંમેશા સફળતા અપાવે છે, કારણ કે તે કોન્ફિડન્સથી ભરેલો જવાબ હોય છે, પોતાનો કોન્ફિડન્સ જ આપણને જીત અપાવે છે. તો અહીંયા તે એવું પોતાની જાતે વાત કરવા લાગી હતી, એન્ડ ધેન શી સેડ ટુ હરસેલ્ફ, ત્યારબાદ તેણીએ પોતાની જાતને કહ્યું હતું, ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ, જો કદાચ હું એવરેસ્ટ તરફ મારું એક ડગલું ભરીશ, એન્ડ સક્સીડ અને સફળ થઈશ, આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી, હું તે પ્રથમ અપંગ મહિલા બની જઈશ ટુ હોલ્ડ ધીઝ રેકોર્ડ, જેણે આ રેકોર્ડ જાળવી રાખ્યો હોય, આ પોતાનું જે સ્વમાન છે તે જાળવી રાખ્યું હોય તેવી પહેલી એક એવી મહિલા બનીશ કે ભાઈ એક પગ નહીં હોવા છતાં પણ તે શું કરી ગઈ હતી, આખું શિખર માઉન્ટ એવરેસ્ટનું સર કરી ગઈ હતી. આઈ થોટ અબાઉટ ઇટ, મેં તેના વિશે વિચાર કર્યો હતો, ફોર સમ ટાઈમ, ઘણા સમય સુધી, એન્ડ ધેન, અને ત્યારબાદ, ધેનનો મતલબ શું થાય, ત્યારબાદ, આઈ કન્વેડ, મેં રજૂ કર્યું હતું, ટુ સાહિબ, મારા જે જીજાજી સાહિબ છે તેમની સામે મેં રજૂઆત કરી હતી, માય વિલિંગનેસ, મારી આતુરતા, વિલિંગનેસનો મતલબ શું થાય, તત્પરતા અથવા આતુરતા રજૂ કરી હતી, ટુ ટેક અપ ધ ચેલેન્જ, ટેક અપ એટલે લઈ લેવું, અને ચેલેન્જ એટલે શું થાય, પડકાર, પડકાર ઝીલવાની જે તત્પરતા હતી, આતુરતા હતી, તે આ યુવતીએ તેના જીજાજી સમક્ષ રજૂ કરી હતી અને બોલી હતી, ઠીક હે હમ કરેંગે, આઈ સેડ, ત્યારબાદ મેં કહ્યું હતું કે ઠીક હે, ઠીક છે, હમ કરેંગે એટલે કે હું આ કામ કરીશ, એવરેસ્ટ શિખર ચડવાનું કામ હું કરીશ. તો આ રીતે તેણીએ પોતે આ ચેલેન્જને સ્વીકારી હતી. આઈ નો, હું જાણતી હતી, સોરી, આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ અ મિશન, આઈ નાવ હેડ, હવે મારી પાસે હતું સમથિંગ, કંઈક એવી વસ્તુ, ટુ લુક ફોરવર્ડ, જેથી હું આગળ વિચાર કરી શકું. લુક ફોરવર્ડનો મતલબ શું થાય, વિચાર કરવો થાય, તો હું આગળ વિચાર કરી શકું. ટુ અ મિશન, એક ચોક્કસ જે, મિશન એટલે શું થાય, એક ચોક્કસ આપણું શું હોય, ધ્યેય હોય, ધ્યેય તરફ વિચાર કરી શકું. અ ગોલ, એક દ્રઢ નિશ્ચય હોય કે ગોલ હોય તેના તરફ વિચાર કરી શકું. અ રીઝન, એક કારણ હોય, જિંદગી જીવવાનું શું હોય, કારણ હોય. ઘણા બધા લોકો હોય છે કે જિંદગીથી હારી ગયા હોય છે, પણ કોઈક મા બાપ માટે જીવતું હોય છે, કોઈ પત્ની માટે જીવતું હોય છે, કોઈક બાળકો માટે જીવતું હોય છે, આખી જિંદગીમાં બિચારાને નિષ્ફળતા જ મળી હોય છે, પણ કોઈક એવું રીઝન હોય, કોઈક એવું કારણ હોય કે જેના કારણે તે લોકો જિંદગી જીવતા હોય છે. ટુ ડ્રીમ, અને કોઈ સપનું હોય છે, તો એક સપનું સાકાર કરવા માટે આ છોકરી હવે પોતે જીવન જીવતી હોય તેવું લાગી રહ્યું હતું. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, આ કોઈ સરળ બાબત હતી નહીં કે ચલો ભાઈ 100-200 મીટર ચડવાનું છે, ફટાક લઈને ચડી જશે, એવું હતું નહીં. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 8,848 મીટર છે, વિચાર કરો, અને 8,848 મીટરની ઊંચાઈ ચડવા માટે ખૂબ જ સક્ષમતા જોઈએ, શારીરિક અને માનસિક
तो अहीं इट वॉज नॉट गोइंग टू बी इजी, ते बाबत एकदम सरल हती नहीं। बट थ्रू आउट माय लाइफ, परंतु मारा जीवन दरमियान, थ्रू आउट एटले शुं थाय, दरमियान, माय लाइफ मारा जीवन दरमियान, नथिंग हेड कम इजी, कोई पण एवी बाबत नहोती कि जे इजी सरळताथी त्या मने मळी होय। तो आ छोकरी एवुं कहे छे कि बधी ज वस्तुओ जे मने मळी हती ते केवी हती, एकदम हार्डशिप द्वारा, एक सखत मेहनत द्वारा मने मळी हती। तो अहींया तेने जणावे छे कि मने एवी कोई बाबत नहोती, वॉलीबॉल पण रमती हती तो एमां पण शुं करवुं पड़तुं हतुं, सखत मेहनत करवी पड़ती हती, बराबर छे। एक सामान्य कुटुंबमांथी आवती हती तो तेने तेमां पण स्ट्रगल करवी पड़ती हती। तो अहींया आवी रीते ए जणावे छे कि नथिंग हेड कम इजी इन माय लाइफ, मारा जीवनमां कंई मने सरळताथी मळ्युं हतुं नहीं। आई फेल्ट, हूँ अनुभवी रही हती, फीलनुं शुं करी छे, फेल्ट। तो आई फेल्ट लाइक, जेम के आई वॉज बॉर्न अगेन, મને એવો અનુભવ થઈ રહ્યો હતો કે આઈ વોઝ બોર્ન અગેન, બોર્ન એટલે જન્મવું, ફરીથી મારો શું થયો હોય, જન્મ થયો હોય તેવો મને અનુભવ થઈ રહ્યો હતો। ધેન ત્યારબાદ આઈ સ્ટાર્ટેડ, મેં શરૂ કર્યું હતું, વેઇટિંગ રાહ જોવાનું, વેઇટિંગ એટલે શું કરવાનું, રાહ જોવાનું શરૂ કર્યું હતું, ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઈવ। આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ, માનવ સર્જિત, લિમ્બ એટલે અવયવ, લિમ્બનો મતલબ શું થાય, અહીંયા લખેલું છે આપણે કે લિમ્બ એટલે અવયવ, તો અહીંયા જે મારો કૃત્રિમ અવયવ, ટુ અરાઈવ, અરાઈવ એટલે આવી પહોંચું, તૈયાર કરવા આપ્યો હતો એનો કૃત્રિમ પગ, જે આવવાનો હતો તેની તે રાહ જોવા લાગી હતી। When it finally arrived, જ્યારે તે અંતમાં, ફાઇનલી અંતમાં આવી ગયું હતું, ત્યારે I was overjoyed, મને ખૂબ જ ખુશી થઈ હતી। તો સોરી, જ્યારે તે અવયવ, કૃત્રિમ અવયવ આવી ગયો હતો, ત્યારે તે યુવતી ખૂબ જ ખુશ થઈ ગઈ હતી, ચલો હવે આ અવયવથી મને શું મળશે, થોડો સહકાર મળશે, સાથ મળશે, અને તેનાથી મારું સપનું સાકાર કરી શકીશ। ધ આર્ટિફિશિયલ લેગ, મારો કૃત્રિમ પગ, ફેલ્ટ, અનુભવ કરાવી રહ્યો હતો, લાઈક, ઓલમોસ્ટ લાઈક માય રિયલ લેગ, ખરેખર જાણે મારો શું હોય, સાચો પગ હોય, કારણ કે એ બધું શું કરે, માપ લે, પછી એના સાઇઝ પ્રમાણે એનું શું કરવામાં આવે, રચના કરવામાં આવતી હોય છે। ઘણા બધા લોકો એવા પગથી ચાલતા હોય છે જેની આપણને ખબર પણ હોય નહીં, બરાબર, નોર્મલ રીતે ચાલતા હોય એવી રીતે ચાલતા હોય છે, અને આવી રીતે કૃત્રિમ પગ ટેકનોલોજીની મદદથી બનાવવામાં આવે છે। તો આ છોકરીને પણ એવો અનુભવ થઈ રહ્યો હતો કે જાણે કે તેનો જે પહેલા પગ હતો કુદરતી, તે રીતે અહીંયા આર્ટિફિશિયલ લેગ પણ અનુભવ કરાવી રહ્યો હતો। I could hardly feel the difference. I could hardly, હું ભાગ્યે જ અનુભવી શકતી હતી, ફીલ કરવું એટલે શું કરવું, અનુભવ, ધ ડિફરન્સ એટલે તફાવત, કૃત્રિમ અને કુદરતી બે વચ્ચેનો જે તફાવત હતો તે ભાગ્યે જ તેને અનુભવી શકતો હતો, એટલે કે ભાગ્યે જ તેને ખબર પડતી હતી કે ના ભાઈ આ પગ કેવો છે, મારો કૃત્રિમ છે, એવું એને ભાગ્યે જ ખબર પડતી હતી। I had started falling in love with this stranger. આ જે અજાણ્યો, સ્ટ્રેન્જર એટલે કેવું થાય, અજાણી, અજાણી વ્યક્તિ થાય, અજાણી વસ્તુ થાય, તો આ જે પગ હતો તે તેના માટે કેવો હતો, અજાણ્યો હતો, કારણ કે તેના પહેલાં એ સંપર્કમાં આવી હતી નહીં। તો આ અજાણી આશ્ચર્યચકિત વસ્તુ સાથે, શી સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ઇટ, તેની સાથે પ્રેમમાં પડી ગઈ હોય તેમ પ્રેમમાં પડવા લાગી હતી। Whom I was wedded, જેની સાથે મેં લગ્ન કરી લીધા હતા, ફોર લાઈફ, મારા જીવનના અંત સુધી, આખા જીવન માટે, આખું જીવન એને શું કરવાનું હતું, કૃત્રિમ પગનો સહારો લેવાનો હતો। જેમ લગ્ન થાય તો પતિ પત્ની એકબીજાને શું આપે, સહકાર આપે, બરાબર છે, લગ્ન ગ્રંથિથી જોડાય તો સાત ફેરા દરમિયાન તે લોકોને શું કરવામાં આવતા હોય, વચન લેવામાં આવતા હોય કે ભાઈ અહીંયા આપણે અમે
एकबीजाने शू करीशू सहकार आपीशू। तो आ बधी रीते तेणे जाणे लग्न कर्या हता तेवू तेने अनुभवाय थई अनुभव थई रह्यो हतो। आई सेट माय आईज, मैं मारी आँखोंने स्थिर रीते गोठवी लीधी हती ऑन अ माउंटेन। माउंटेन एटले शू थाय, पर्वत। जे पर्वत छे माउंट एवरेस्ट नो शिखर, तेनी तरफ मैं मारी आँखों ने स्थिर रीते गोठवी लीधी थी। एंड आई नीडेड टू प्रिपेर माय सेल्फ, एंड आई नीडेड एटले मारे जरूर थी टू प्रिपेर माय सेल्फ, के हूँ मारी जातने तैयार करूँ विथ द हेल्प ऑफ धीस स्ट्रेन्जर। आ अजाणी वस्तुनी मदद द्वारा हूँ मारी जातने शू करूँ, प्रिपेर करूँ, तैयार करूँ। ते मारे हवे जरूर पड़ती हती के चलो हवे मारो पग आवी गयो छे कृत्रिम, हवे मारे मारी जातने शू करवी पड़शे, तैयार करवी पड़शे। तो आवी रीते ते पोते शू करी रही हती, तैयारी करी रही हती। अने तैयारी करवानी, हवे पोते तैयार थवानी तैयारी ते दर्शावी रही हती। सीन नंबर थ्री, त्रीजू दृश्य आवे छे के भाई केवी रीते एणे प्रिपरेशन करी हती। ध्यान आपजो, ऑन 28 फेब्रुआरी, 28 फेब्रुआरी 2012, 2012 ना समय दरमियान, ऑलमोस्ट अ यर आफ्टर, लगभग एक वर्ष पछी, आई वॉज पुश्ड आउट ऑफ द ट्रेन, कि जयरे मने पुश आउट एट बहार फेंकी देवाई थी ऑफ द ट्रेन एट गाड़ी में थी, तेना लगभग एक वर्ष पछी, आई सेट आउट, हूँ बहार निकली हती फॉर द ट्रेनिंग इंस्टिट्यूट, ट्रेनिंग इंस्टिट्यूट जवा माटे, सेटअप, सेटअप एटले शू करवी, स्थापना करवी। सेटअप नो मतलब शू थाय, स्थापना करवी। तो अहीं आपणे लखी दईए के सेटअप, स्थापना करवी। कोना द्वारा स्थापना कराई हती? बाय बेचेंद्री पाल। बेचेंद्री पाल जे भारतनी प्रथम महिला हती कि जेने माउंट एवरेस्ट शू कर्यु होय, सर कर्यु होय, तो तेवी जे बेचेंद्री पाल द्वारा स्थापवामां आवेली संस्थाए जवा माटे आ छोकरी, आ युवती त्यां बहार निकळी हती। नियर उत्तरकाशी, उत्तरकाशी विस्तार जे छे केवो, जे पहाड़ी विस्तार छे, जे माउंटेनियर माटे, जे पर्वतारोहको छे તેમના માટે ખૂબ જ એ સરળ જગ્યાએ, સરળ મીન્સ ત્યાં ટ્રેનિંગ લેવા માટેની સૌથી સારી જગ્યાએ, તો પર્વતારોહણ માટે તેમણે એક શું સ્થાપી હતી? ઇન્સ્ટિટ્યૂટ। ઇન્સ્ટિટ્યૂટનો મતલબ શું થશે? સંસ્થા। તો અહીંયા એમણે એક સંસ્થા સ્થાપી હતી બેચેન્દ્રી પાલે ઉત્તરકાશીની નજીક, કે જ્યાં શું કરી શકાય, લોકોને તાલીમ આપી શકાય। આઈ કોલ્ડ અપ, મેં કોલ કર્યો હતો, ફોન કર્યો હતો બેચેન્દ્રી પાલ, બેચેન્દ્રી પાલને, ટુ ટેલ હર, તેણીને કહેવા માટે, દેટ કે વી હેડ રીચ્ડ, અમે પહોંચી ગયા હતા ઉત્તરકાશી। ઉત્તરકાશી પહોંચો એટલે તમે મને ફોન કરજો, એવું બેચેન્દ્રી પાલે કહ્યું હશે। તો ત્યાં પહોંચીને બેચેન્દ્રી પાલને અરુણિમા સિન્હાએ શું કર્યો હતો? કોલ કર્યો હતો। શી વોઝ સરપ્રાઇઝડ, તેણી આશ્ચર્યમાં પડી ગયા હતા એટ હાઉ ક્વિકલી, ક્વિકલી એટલે શું થાય? ઝડપથી। ક્વિકલીનો મતલબ શું થાય? ઝડપથી। તો કેટલી ઝડપથી હું ત્યાં પહોંચી ગઈ હતી, બરાબર છે? તો અહીંયા તેમણે પણ વિચાર થઈ ગયો, સારું આને પગ કપાઈ ગયે, હજુ તો એક વર્ષ થયું છે, અને આ છોકરી કેટલી ઉત્સાહી છે કે આટલી ઝડપથી તે અહીંયા તાલીમ લેવા માટે પહોંચી ગઈ છે। આફ્ટર ધીસ, ત્યારબાદ, માય કોન્ફિડન્સ, મારો જે કોન્ફિડન્સ, કોન્ફિડન્સ એટલે શું થાય? વિશ્વાસ। તો મારો જે કોન્ફિડન્સ હતો ઇટ વોઝ સ્કાય રોકેટેડ, સ્કાય રોકેટેડ એટલે શું થાય? ખૂબ જ ઊંચે ચડવું। ખૂબ જ ઝડપથી
ઊંચે ચઢવું, તેનો જે વિશ્વાસ હતો એકદમ ખૂબ ઝડપથી ઊંચે છેક ઉપરના સ્તરે પહોંચી ગયો હતો, સ્કાય રોકેટેડ થઈ ગયો હતો, એટલે કે તે ખૂબ જ ઝડપથી ઊંચે મારો વિશ્વાસ વધી ગયો હતો. બેચેન્દ્રી પાલ ઓલવેઝ પંપડ, પંપ એટલે શું કરવું, ફૂંકવું, અંદરની તરફ ધક્કો મારીને ધકેલવું એમ. તો બેચેન્દ્રી પાલ પંપડ, બેચેન્દ્રી પાલ ધકેલતા હતા, ફ્રેશ કોન્ફિડન્સ, તાજો વિશ્વાસ, ઇન મી, મારી અંદર. તો એ કહે છે કે બેચેન્દ્રી પાલ હંમેશા મને શું કરતા હતા, ક્યારે મને એક શું કહેવાય કે હંમેશા કરેજમેન્ટ આપતા હતા, એન્કરેજ કરતા હતા કે તેને તે આગળ વધે, તે માટે તેને કહેતા હતા. અરુણિમા, યુ આર ફાર બેટર દેન અધર્સ. અરુણિમા, યુ આર ફાર, ફાર એટલે ખૂબ જ, ફારનો મતલબ શું થાય, આમ તો દૂર પણ થાય અને ખૂબ જ થાય, ખૂબ જ બેટર દેન અધર્સ, બીજા અન્ય લોકો કરતાં તું ખૂબ જ વધારે સારી છે, કમ્પેરિઝન કરી છે બેચેન્દ્રી પાલે કોની, અરુણિમા સિન્હાની બીજા અન્ય લોકો સાથે શું કરી, કમ્પેરિઝન કરી છે. ધીઝ પીપલ, આ લોકો સીમ્સ, સીમ્સ એટલે દેખાઈ રહ્યા છે, ટુ બી સફરિંગ ફ્રોમ હેન્ડીકેપ. સફરિંગ ફ્રોમનો મતલબ શું થાય, પીડાવું. નાથી પીડાવું અને હેન્ડીકેપ, હેન્ડીકેપ એટલે શું થાય, અપંગતા. આ બધા લોકો જે છે તે અપંગતાથી શું થઈ રહ્યા છે, પીડાઈ રહ્યા છે તેવા દેખાઈ રહ્યા છે. ધીસ પીપલ સીમ લાઈક ટુ બી સફરિંગ ફ્રોમ હેન્ડીકેપ. આ લોકો એવા દેખાઈ રહ્યા છે જાણે કે અપંગતાથી શું થઈ રહ્યા છે, પીડાઈ રહ્યા છે. નોટ યુ, તું તેવી લાગી રહી નથી. જે લોકો, જે અમુક લોકો તમે જુઓ રસ્તા ઉપર, જુઓ છો તમે ચાર રસ્તા એક મંદિર આગળ, તો થોડો ઘણો અપંગતા હોય તો એનો શું કરતા હોય, એ લોકો ગેરલાભ ઉઠાવતા હોય છે. જોઈએ છે આપણે મંદિર આગળ બેસી ગયા હોય ભીખ માંગવા માટે, બરાબર. ઘણા બધા લોકો એવા પણ છે કે જો લોકોની પાસે હાથ નથી હોતા તેમ છતાં સખત મહેનત કરે છે. તમે ઘણા બધા વિડીયોઝ જોતા હશો, હાથ કપાઈ ગયેલા હોય તેમ છતાં પોતે કામ કરીને, મહેનત કરીને પોતાની કુશળતા દર્શાવતા હોય છે અને તેના કારણે તે લોકો સફળ થતા હોય છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ, પ્રાઉડ ઓફ યુ એટલે શું થાય, મને તારા ઉપર ગર્વ અનુભવાય છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપીડિશન, એક્સપીડિશનનો મતલબ શું થાય, મુશ્કેલ ચઢાણ. આ એવરેસ્ટના મુશ્કેલ ચઢાણ પછી, બિફોર, બિફોર એટલે શું થાય, પહેલાં, સોરી. તો અહીંયા આ એવરેસ્ટનું જે મુશ્કેલ ચઢાણ છે તે પહેલાં તારે શું કરવાનું છે, યુ વિલ હેવ ટુ પ્રૂવ, પ્રૂવ એટલે સાબિત કરવું પડશે, યોર સેલ્ફ, તારી પોતાની જાતને. તારે શું કરવું પડશે, તો કે અહીંયા આ માઉન્ટ એવરેસ્ટ ચઢતા પહેલાં તારે પોતાની જાતને સાબિત કરવી પડશે. ઇફ યુ ક્લાઇમ્બ, ક્લાઇમ્બ એટલે ચઢવું, ક્લાઇમ્બનો મતલબ શું થાય, ઉપરની તરફ ચઢવું. તો અહીંયા આપણે કહી શકીએ કે જો, ઇફ એટલે શું થાય, જો, ઇફનો મતલબ શું થાય, જો, અને ક્લાઇમ્બ એટલે ઉપર ચઢવું. જો તું ઉપર ચડી જઈશ એટલે કે માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડી જઈશ, 21,798 ફીટ ચમસાર કાંગડી માઉન્ટેન, અહીંયા કેટલા, 21,798 ફીટ, એક શું હતો, એક પર્વત હતો, આ પર્વતને જો તું ચડી જઈશ, જેનું નામ હતું ચમસાર કાંગડી માઉન્ટેન, ચમસાર કાંગડી નામના પર્વતને ચડી જઈશ ઇન લદાખ, લદાખની અંદર,
યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. યુ વિલ બી એટલે તું જઈ શકીશ ઓન યોર વે તારા માર્ગ ઉપર ટુ એવરેસ્ટ, જે તને ક્યાં લઈ જશે ટુ એવરેસ્ટ, એવરેસ્ટ શિખર તરફ લઈ જશે. આઈ સક્સેસફુલી, સક્સેસફુલી એટલે શું થાય, સફળતાપૂર્વક. તો મેં સફળતાપૂર્વક એમ કહેવા માંગે છે કમ્પ્લીટેડ ધેટ એક્સપીડિશન. એક્સપીડિશન એટલે શું થાય, મુશ્કેલ ચઢાણ તે જે હતું તેને મેં સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધું હતું. બાય ધ ટાઈમ, સમય જતાં, વી રીચ્ડ ધ બેઝ કેમ્પ. બેઝ કેમ્પ એટલે રાહત મેળવવા માટેનું, આરામ માટેનું કેન્દ્ર હોય એને બેઝ કેમ્પ કહેવાય. સિચ્યુએટેડ, જે સ્થપાયેલું હતું. સિચ્યુએટેડ એટલે શું થયેલું હતું, સ્થપાયેલું હતું. કઈ જગ્યાએ, એટ 18,000 ફીટ, 18,000 મીટરની સોરી ફૂટની ઊંચાઈએ તે સ્થપાયેલા એક બેઝ કેમ્પ સુધી પહોંચી ગઈ હતી. આઉટ ઓફ 16 of the 19 મેમ્બર્સ ઓફ ધ ટીમ હેડ રિટાયર્ડ. રિટાયર્ડનો મતલબ થશે નિવૃત્ત થઈ ગયું. તો અહીંયા કેટલા હતા, લગભગ આઉટ ઓફ 19 માંથી 16 જણા એટલે કે 16 જણા હેડ રિટાયર્ડ, ત્યાં નિવૃત્ત થઈ ચૂક્યા હતા. બેચેન્દ્રીપાલ ગ્રીટેડ મી. બેચેન્દ્રીપાલે ગ્રીટ કરવું એટલે શું કરવું, અભિવાદન કરવું, ટુ ગ્રીટ. સ્વાગત કરવું પણ કહી શકાય, બરાબર છે. તો અભિવાદન કે સ્વાગત તેનું બેઝ કેમ્પ ઉપર કોણે કર્યું હતું, બેચેન્દ્રીપાલે સ્વાગત કર્યું હતું. મેરી શેરની એન્ડ શી સેડ, મેરી શેરની, આ તો મારી સિંહણ છે એવું કહીને તેને બિરુદ આપ્યું હતું. શેરનીનું એટલે કે પેલી સિંહણનું બિરુદ આપ્યું હતું. શી સેડ, તેણી આવું કહ્યું હતું. એન્ડ ટુક મી, અને મને લઈ લીધી હતી. ઇન હર વામ એમ્બ્રેસ, આમ શું કહેવાય, હૂંફ ભરેલી બાથમાં એક યુવતીએ બીજી યુવતીને લઈ લીધી હતી કે જેથી તેને એક પ્રકારની એન્કરેજમેન્ટ મળે, તેને ખૂબ જ સાહસ મળે એવી રીતે તેને ગળે મળી હતી. ઇન ધ ઇવનિંગ, સાંજના સમયમાં, બેચેન્દ્રીપાલ અનાઉન્સ્ડ. અનાઉન્સ કરવું એટલે શું કરવું, જાહેર કરવું. તો અહીંયા બેચેન્દ્રીપાલે સાંજના સમયે બધા બેઠા હતા અને ત્યારે તેમણે શું કર્યું હતું, અનાઉન્સ કર્યું હતું એટલે જાહેર કર્યું હતું. આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ, કે હું અંતમાં એવરેસ્ટ શિખર ચડવા માટે તૈયાર હતી તેવું તેમણે જાહેર કર્યું હતું. શી ઓલ્સો અશ્યોર્ડ મી ધેટ. અશ્યોર એટલે શું કરવું, ખાતરી આપવી. અશ્યોરનો મતલબ શું થાય, ખાતરી આપવી. તો તેણીએ મને તે પણ ખાતરી આપી હતી કે ધેટ શી વુડ ટોક, કે તેણી ચર્ચા કરશે. ટુ ધ ઓફિશિયલ્સ, ઓફિશિયલ્સ એટલે અધિકારીઓ. ઓફિશિયલ્સ એટલે શું થાય, અધિકારીઓ. કયા અધિકારીઓ, તો અહીંયા કહે ટુ ધ ઓફિશિયલ્સ એટ ટાટા સ્ટીલ. ટાટા જે કંપની છે રતન ટાટાની, તે ટાટા સ્ટીલ કંપનીના અધિકારીઓ સાથે વાતચીત કરશે. ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ્સ. સ્પોન્સર કરવું એટલે શું કરવું, સ્પોન્સરિંગ એટલે કોઈ વ્યક્તિ માટે ખર્ચ વેઠવું, ખર્ચ કરવો એવું પણ થઈ શકે. દાખલા તરીકે અત્યાર સુધી વિવો આઈપીએલ ચાલતું હતું, ખબર છે ને, અત્યારે ડ્રીમ ઇલેવન આઈપીએલ ચાલે છે. તો ડ્રીમ ઇલેવન કંપની જે છે, બરાબર છે, એ કંપની શું કરશે, આઈપીએલના સ્પોન્સર છે મેઇન. પહેલાં પેપ્સી હતી, કોકાકોલા હતી, ઘણી બધી કંપનીઓ હતી. તો અહીંયા ટાટાની જે ટાટા સ્ટીલ કંપની છે રતન ટાટાની, તેમના અધિકારીઓ સાથે તે વાતચીત કરશે કે ભાઈ આ છોકરી યુવતી
એ શું કરવા માગે છે, માઉન્ટ એવરેસ્ટ શિખર ચઢવા માગે છે, અને તેની સ્પોન્સરશિપ તમે લો તો તેનો ખર્ચ તમે બધો કરી શકો અને તે યુવતીને સરળતાથી માઉન્ટ એવરેસ્ટ ચઢવા માટે તમે મદદરૂપ થઈ શકો. તો આ રીતે પેલા બેચેન્દ્રી પાલે તેને વચન આપ્યું હતું કે હું ટાટા કંપનીના જે પણ શું કહેવાય કે જે બધા અધિકારીઓ છે તેમની સાથે હું ચર્ચા કરીશ અને તેમને કહીશ કે તે લોકો શું કરે, તેની સાથે થોડો સહયોગ આપે, થોડો સહકાર આપે, તેના પૈસા ખર્ચીને કે જેથી તે કિંમતી વસ્તુઓ, જે પણ જરૂરિયાતની વસ્તુઓ હોય, દોરડા હોય, ક્લેમ્પ હોય, એ બધી વસ્તુઓ જરૂરિયાતની ખરીદી શકે અને તેના દ્વારા માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરી શકે. તો આટલે સુધી રાખીએ છીએ આપણે, બરાબર છે. નેક્સ્ટ જે પાર્ટ છે, સીન નંબર 4, એ આવતા લેક્ચરમાં આપણે ભણીશું. ત્યાં સુધી તમે વાંચતા રહેજો, જેટલા પણ સીન્સ ચાલ્યા છે તેને તમારે વાંચતા રહેવું જોઈએ જેથી તમારું રિવિઝન થાય. તમને સ્પેલિંગો પણ લખવાનું કહ્યું છે, તો આ પાર્ટ પૂરો થશે પછી આપણે તેના પ્રશ્નો લખીશું. ખબર પડે છે, તેના પ્રશ્નો લખીશું. પ્રશ્નોના જવાબ તમારે જાતે જ શોધવાના રહેશે પાઠમાંથી, બરાબર છે. કન્ફ્યુઝનવાળો હોય, ખૂબ જ કોમ્પ્લેક્સ પ્રશ્ન હોય તો તમે મને કહી શકશો, પરંતુ અહીંયા જ્યારે પણ તમને પ્રશ્નો આપવામાં આવે એ પહેલાં તમારે આ ગ્લોસરી જે હું બોર્ડમાં લખું છું, પહેલાં યુનિટમાં એટલે કે પહેલાં બે સીન ચલાયા ત્યારે પણ મેં લખ્યા હતા એના સ્પેલિંગો, બરાબર છે. અધૂરા હતા તો અહીંયા જુઓ લખેલા છે આટલે સુધી, તો અહીંયા આગળ લખ્યા હતા. તો આ બધી વસ્તુઓને તમારે ધ્યાનમાં રાખવાની છે, તેના શબ્દો, તેનો ઉચ્ચાર અને તેનો અર્થ, તેને તમારે લખવાનો છે નોટબુક્સની અંદર. અને આ વસ્તુને ધ્યાનમાં રાખીને તમારે ભાષાંતર જાતે કરવાનું છે, કારણ કે જો આ આદત કે ટેવ નહીં પાડો તો તમને થોડી મુશ્કેલી પડશે ઇંગ્લિશ વિષયમાં. જો ઇંગ્લિશ વિષયમાં માર્ક્સ પણ સારા લઈ આવશો 12th અંદર બોર્ડની એક્ઝામમાં, તો તમારો જે શું કહેવાય પર્સન્ટાઇલ રેન્ક છે એમાં ઘણો બધો વધારો થશે. તો આ યુનિટ બહુ સરસ છે, ઇન્ટરેસ્ટિંગ છે, તમને પણ ખબર પડી જશે કે બહુ રસપ્રદ છે, એન્કરેજમેન્ટ પ્રોત્સાહન આપે તેવું છે, માટે તેની અંદર તમારે વાંચતા રહેવું જોઈએ, બરાબર છે. કોઈને કન્ફ્યુઝન હોય તો તમે મેસેજ દ્વારા જાણ કરી શકો છો કે સર અમને આ પોઈન્ટમાં ખબર નથી પડી, અથવા તો કોલ કરીને પણ અહીંયા આ સંસ્થાને જણાવી શકો છો કે સર આ પ્રોબ્લેમ છે. 99% તો એવું થશે નહીં, કદાચ કોઈનું ધ્યાન ન રહ્યું હોય, ટેકનિકલ ખામીના કારણે પહોંચી ના શક્યા હોય તો, બરાબર છે. અથવા તો તેનું ધ્યાન રાખશો વધારે. ટેક્સ્ટ બુક બધાએ ખરીદી જ હશે એવી આશા રાખીએ છીએ, એને સાથે જ રાખતા હશો તો તે ખૂબ જ સરળતાથી સમજી શકશો, બરાબર છે. નેક્સ્ટ ટાઈમ મળીએ છીએ સીન નંબર 4 ની સાથે. ત્યાં સુધી ટેક કેર.